तो बधुं एक ब्रेकिंग न्यूज मळी रह्या छे अमदावादथी। अमदावादमां प्रथम वरसाद पड्यो अने भૂવો પડવાનો સિલસિલો શરૂ થયો છે। પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી થઈ છે। અમદાવાદમાં વરસાદ પડતા જ ભૂવો પડવાનો શરૂ થયો। માણેકબાગ દાણીલીમડા વિસ્તારમાં ભૂવો પડ્યો છે। કરોડોના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ ધજાગરા ઉડ્યા છે। એક મોટો ભૂવો પડ્યો છે। શહેરીજનોને રસ્તાની સુવિધાઓ નથી મળતી। પ્રી મોનસૂન કામગીરી પાછળ કોર્પોરેશન કરોડોનો ખર્ચો કરે છે, પરંતુ દર વર્ષની જેમ આ વખતે પણ આ સ્થિતિ છે। ભૂવો પડ્યો છે, મસમોટો ભૂવો પડ્યો છે અમદાવાદમાં। પ્રથમ વરસાદ અને ભૂવો પડવાનો સિલસિલો શરૂ થયો છે। દર વર્ષની આ પરિસ્થિતિ હોય છે, દર વર્ષે કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે, કોર્પોરેશન કરોડોનો ખર્ચો કરતી હોય છે, પરંતુ જેની તે સ્થિતિ અનેક નીચાણવાળા વિસ્તારોમાં થોડો વરસાદ પડે તો પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, અને પ્રથમ વરસાદે તો અમદાવાદમાં ભૂવો પડી ગયો છે। માણેકબાગમાં એક બાજુનો રસ્તો બંધ કરવાની પરિસ્થિતિની નોબત આવી। સંવાદદાતા બ્રિંદા રાવલ જોડાયા છે। બ્રિંદા, અમદાવાદમાં દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે, થોડો એવો નજુઓ વરસાદ વરસે છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને અત્યારે ભૂવો પડવાની સ્થિતિ। સોનલ, જો વાત કરીએ તો અમદાવાદની અંદર કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોનસૂન પ્લાન બનાવવામાં આવે છે કે જેથી કરીને અમદાવાદીઓને સારી સુવિધા મળે, પરંતુ અમદાવાદની જો વાત કરીએ તો પ્રથમ વરસાદની અંદર જ અમદાવાદના જે વિસ્તારો છે તેની અંદર ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત છે। ગત વર્ષે પણ આ જ વિસ્તારોની અંદર ભૂવા પડ્યા હતા, અને આજે પણ જો વાત કરીએ તો આ સિઝનમાં પણ એ જ જગ્યા ઉપર ફરીથી ભૂવા પડવાની પરિસ્થિતિ જે છે તે યથાવત છે। આ માણેકબાગ વિસ્તાર છે કે જે જગ્યા પર જે કહેવાય કે અત્યાર સુધીનો સૌથી મોટો ભૂવો સિઝનનો આજે માણેકબાગ વિસ્તાર છે તેની જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો જે રીતે પશ્ચિમ ઝોનની વાત કરીએ તો છેલ્લા 3 વર્ષની અંદર માત્ર પશ્ચિમ ઝોનની અંદર જ 65 જેટલા ભૂવા જે છે તે જોવા મળ્યા છે। આ જે ભૂવો પડ્યો છે તેને પગલે આજે BRTS રોડ છે તેને જે વાત કરીએ તો તેની અંદરથી વાહન ચાલકોને અવર જવર કરવાની ફરજ પડી રહી છે, કારણ કે આ એક બાજુનો રસ્તો જે છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે ભૂવો પડ્યો છે તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે। એટલે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પરિસ્થિતિ યથાવત છે। દાણીલીમડા વિસ્તારની પણ જો વાત કરીએ તો દાણીલીમડા વિસ્તારમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। કોડિયાનગર પાસેનો જે BRTS બસ સ્ટેન્ડ છે તે પણ છેલ્લા 2 વર્ષથી બંધ છે। એટલે કે જે રીતે અમદાવાદની અંદર જો વાત કરીએ તો જે ભૂવા પડવાનો સિલસિલો છે તે યથાવત છે, તે આ દ્રશ્યો પરથી જ માલુમ પડે છે। કારણ કે દર વર્ષે જ્યારે પણ વરસાદ પડતો હોય છે માત્ર નજીવા વરસાદની અંદર અમદાવાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ખાસ જો વાત કરીએ તો આ જે વિસ્તાર છે માણેકબાગ વિસ્તાર કે જેની અંદર આજે ભૂવો પડ્યો છે તે છેલ્લા 2 થી 3 દિવસથી આ ભૂવો જે છે તે પડ્યો છે, પરંતુ હજી સુધી આનું રિપેરિંગ કામ જે છે તે શરૂ કરવામાં નથી આવ્યું। એટલે હજી શહેરીજનો છે તેઓનો માત્ર એક જ પ્રશ્ન છે કે જે રીતે પ્રી મોનસૂન પ્લાન બનાવવામાં આવે છે, કરોડો રૂપિયા ટેક્સના વસૂલવામાં આવે છે, તેમ છતાં પણ દરેક ચોમાસાની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો શહેરીજનોએ કરવો પડતો હોય છે। જી બ્રિંદા, કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ દર વખતે આની આ જ સ્થિતિ હોય છે। કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં શરૂ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી, જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે તે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવતો હોય છે, જેથી કરીને કોઈ પણ વાહન ચાલક છે તે આ વિસ્તારથી પસાર ન થાય। એટલે કે જો વાત કરીએ કોર્પોરેશન દ્વારા આ જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવે છે કે જેથી કરીને કોઈ પણ વાહનની અવર જવર ન થાય। કોર્પોરેશન દ્વારા જે કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે, કારણ કે જે રીતે ભૂવો પડ્યો છે અને તેને કારણે 2 થી 3 દિવસથી વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે, કારણ કે BRTSનો જે રૂટ છે તેની અંદર વાહન ચાલક લોકોને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। એટલે કે ખાસ એ પણ એક સવાલ છે કે જે રીતે કોર્પોરેશન દ્વારા વિસ્તારને કોર્ડન તો કરવામાં આવ્યો છે, પરંતુ આની કામગીરી ક્યાં સુધી પતશે તે પણ શહેરીજનોના મગજમાં એક સવાલ છે। જી બ્રિંદા, જાણકારી આપવા માટે આભાર। તો કરોડોના ખર્ચે પ્રી મોનસૂન કામગીરી, પરંતુ લીરે લીરા ઉડી રહ્યા છે, ભૂવો પડ્યો છે મસમોટો। આ ભૂવો કોર્પોરેશન દ્વારા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।